શિયાળો ધીમે ધીમે વિદાય લઈ રહ્યો છે અને ઉનાળાનો અનુભવ થવા લાગ્યો છે, પરંતુ આ બધા વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે થોડો સમય માટે કેટલીક રાહત લઈને આવી શકે છે। ट्रेंड भी देखा जाए मिनिमम टेम्परेचर का नेक्स्ट थ्री डेज के नौ लाख चेंज है और उसके सब्सिक्वेंट दो दिन में दो से तीन डिग्री फॉल होने के चांसेस है। कारण क्या है? बेसिकली विंड पैटर्न, अभी हमारा जो नॉर्थ वेस्टर्ली चल रहा है मिक्स विंड है, वो नॉर्थली हो जाएंगे, उसकी वजह से कोल्ड एयर एडवर्स एक्सपोर्ट होगा, इसलिए दो से तीन डिग्री फॉल होने के चांसेस है। अहमदाबाद का क्या टेम्परेचर है? अहमदाबाद भी देखा जाए हमारा टेम्परेचर 14-15 उसी के आसपास रहने वाले हैं ऑलमोस्ट नेक्स्ट फाइव डेज के लिए, और वो कोई कोल्ड वेवर ऐसे कुछ नहीं स्टेट है। बारिश कोई नहीं, ड्राई वेदर एक्सपोर्ट करने धुंधला सा माहौल दिखने को मिल रहा है, कारण क्या हो सकता है? देखो अभी आपकी जब सुबह का टेम्परेचर देखा जाए 33-34 गया, लास्ट महीने देखा 24, वो हमारा नॉर्मल टेम्परेचर जैसे ही है, अभी 33-34 पूरा जगह पर चल रहा है मैक्सिमम टेम्परेचर की बात है। તો ત્રણ દિવસ બાદ ઠંડીનું જોર વધશે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। અત્યારે ડબલ ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે, પરંતુ આગામી 72 કલાક બાદ તાપમાનમાં ઘટાડો થશે અને ઉત્તર પૂર્વના પવન ફૂંકાવાને કારણે ઠંડી વધશે તેવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે। અત્યારે જ ઉનાળાની ગરમીનો લોકો અહેસાસ કરવા લાગ્યા છે, વહેલી સવારે અને મોડી રાત્રે ઠંડી પડે છે, પરંતુ આખો દિવસ ઉનાળા જેવી ભયંકર ગરમીનો સામનો લોકોએ કરવો પડી રહ્યો છે અને અત્યારથી જ લોકો ત્રસ્ત થયા હોય તેવો અનુભવ શરૂ થઈ ગયો છે। આ બધા વચ્ચે હવામાન વિભાગ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ઉત્તર પૂર્વના પવનો ફૂંકાવાને કારણે આગામી 72 કલાક બાદ તાપમાન ઘટશે, 2-3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે અને ઠંડીનું જોર થોડું ઘણું વધી શકે છે તેવું કહેવામાં આવી રહ્યું છે। તો આ ગરમી વચ્ચે થોડી ઘણી રાહત લઈને આવી છે હવામાન વિભાગની આ આગાહી। વધુ વિગત આપશે આયુષી યાજ્ઞિક। હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત જે ઠંડીની આગાહી છે તે કરવામાં આવી છે, જે રીતે અત્યારે હાલ ઉત્તર પૂર્વે પવનો છે તે ફૂંકાઈ રહ્યા છે, જેની સીધી જ અસરો ગુજરાત રાજ્યના તાપમાનમાં પણ જોવા મળશે। 2-3 દિવસ સુધી જે તાપમાનનો પારો છે તેમાં 2-3 ડિગ્રીનો વધારો નોંધાશે, ત્યારબાદ એકાએક જ 6-7 ડિગ્રી જેટલો ઘટાડો થઈ જશે, જેના કારણે મોટાભાગના શહેરોની અંદર જે તાપમાનનો પારો છે ગગડશે અને ઠંડીનો ચમકારો છે તે લોકોએ સહન કરવો પડશે। જે રીતે અત્યાર સુધી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયેલું હતું અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કારણે તાપમાનનો પારો સતત ઉચકાઈ રહ્યો હતો, પરંતુ હવે જે રીતના અત્યારે સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે ઉત્તર પૂર્વે જે પવનો છે તે ફૂંકાઈ રહ્યા છે અને ફરી એક વખત હવે ઠંડીનો ચમકારો અનુભવાશે।